second day of Global Patidar Business Summit 2018. Welcome. With him, I would like to invite Shri Jaisukh Bhai Patel. Jaisukh Bhai Patel ne radepurvak amantrit kariye chhe aa manch upar apda session na ane vakta. શ્રી જયસુખભાઈ પટેલ જેવો અજંતા ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે અને વિવિધ સેક્ટરના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 35 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના નેતૃત્વ હેઠળ અજંતા ઓરેવા ગ્રુપ આજે ઘડિયાળ ઉપરાંત સિરામિક, કન્ઝ્યુમર, ઇલેક્ટ્રોનિક કેમિકલ્સ, ઓટોમોબાઇલ્સ વગેરે જેવા વૈવિધ્યસભર ઉદ્યોગોમાં સફળતાપૂર્વક વિસ્તરી રહ્યું છે. આવો એક સફળ બિઝનેસમેન, એક સફળ વ્યક્તિત્વને આમંત્રિત કર્યા મંચ ઉપર ઉદ્યોગ જગતની આવતીકાલના સેશનમાં શ્રી જયસુખભાઈ પટેલ. આપ સૌની જોરદાર તાળીઓ સાથે આ સાથે જ અન્ય એક અગ્રણી આ મંચ ઉપર જેમને આમંત્રિત કરવા જઈશ અને આ સેશનમાં જેમની ખાસ જરૂર કહેવાય એ ખૂબ જ જાણીતા અને મોટિવેશનલ સ્પીકર જે છે તેવો છે આદરણીય શ્રી રાકેશ જૈન. શ્રી રાકેશ જૈન, વી હાર્ડલી વેલકમ યુ ઓન ધ સ્ટેજ. આદરણીય શ્રી રાકેશભાઈ જૈન એક પ્રખર વક્તા, એક શિક્ષક, જાને માને બિઝનેસમેન હૈ, મેન્ટોર ઓર મેનેજમેન્ટ કે ગુરુ હૈ. શ્રી રાકેશજી ગુજરાત કે 400 સે જ્યાદા ઉભરતે બિઝનેસ કે માર્ગદર્શક રહે હૈ. વૈસે શ્રી રાકેશ જૈન હમારે બીચ, પ્લીઝ વેલકમ સર. જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો. એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સેશન અહીંયા થવા જઈ રહ્યું છે ઉદ્યોગ જગતની આવતીકાલ, અને હવે અહીંયા આમંત્રિત કરીશું બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક, માર્કેટિંગની આગવી સૂઝ અને ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ તેમજ રિટેલર્સ સાથે મજબૂત સંબંધ કેળવવાની તેમની ક્ષમતાએ આજે બાલાજી વેફર્સને બજારમાં હાલમાં મળતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડથી પણ ઊંચું સ્થાન અપાવ્યું છે, જેના સાક્ષી આપણે નહીં પણ આખું ઇન્ડિયા છે. આજે બાલાજી વેફર્સ નમકીનમાં એક પ્રખ્યાત અને અગ્રગણ્ય રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે સ્થાન પામ્યું છે, અને આ કંપની ભારતમાં અનેક જગ્યાએ પ્લાન્ટ ધરાવે છે. એન્ડ હી ઇઝ નન અધર ધેન શ્રી ચંદુભાઈ વિરાણી. હૃદયપૂર્વક સ્વાગત કરીએ આદરણીય શ્રી ચંદુભાઈ વિરાણીનું, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને એક સફળ બિઝનેસમેન. We definitely wait for him. Sure. અને હવે આમંત્રિત કરીશ આ મંચ ઉપર શ્રી જયંતિભાઈ પટેલ, મેઘમણી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. તેઓ એગ્રોકેમિકલ્સ, ડાઈઝ, પિગમેન્ટ અને સ્પેશિયલી કેમિકલ ક્ષેત્રે 39 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. શ્રી જયંતિભાઈ પટેલ પ્રખ્યાત MS યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ ડિગ્રીના સ્નાતક છે. કંપનીના તમામ નીતિ વિષયક અને ધંધાકીય વ્યૂહરચના અંગેના નિર્ણયો માટે તેઓ જવાબદાર છે, અને તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ દેશ વિદેશમાં સફળતાપૂર્વક વ્યાપ વધાર્યો છે. આવો આદરણીય શ્રી જયંતિભાઈ પટેલને જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કર્યા મંચ ઉપર. Another very special person of this session, Shri Ghanshyam Bhai Dholakia. Ghanshyam Bhai Dholakia ne amantrit kariye aa manch upar. Sir, please welcome. Hare Krishna Export na sthapak ane managing director tarike tevo karyarat chhe. Grahak, bank, suppliers ane karmachariyo par atut vishwas dharavta Shri Ghanshyam Bhai e Hare Krishna Export ne heera udyog ma ek aagvu sthan apavyu chhe. કંપની દ્વારા બજારમાં લોન્ચ કરેલ પ્રખ્યાત કિસના બ્રાન્ડના હીરાનું આજે મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફળતાપૂર્વક તેઓ વેચાણ કરી રહ્યા છે. આદરણીય શ્રી ઘનશ્યામભાઈ ધોળકિયાને આમંત્રિત કરીએ આ મંચ ઉપર આપ સૌની જોરદાર તાળીઓ સાથે. એક ખૂબ જ અદભુત અને એક ફ્રેશ મોર્નિંગ છે, વિથ સો મેની એનર્જી એન્ડ સો મેની પોઝિટિવિટી. સો અને એના માટે જ આપણે સરસ મજાનું ડિસ્કશન અહીંયા કરવાના છે ઉદ્યોગ જગતની આવતીકાલ પર. આદરણીય શ્રી જયંતિભાઈ પટેલને નમ્ર વિનંતી કરીએ તેવો મંચ પર અમારી સાથે જોડાશે. શ્રી જયંતિભાઈ પટેલ, મેઘમણી ગ્રુપના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર.
ત્રણ દિવસની આ સમિટથી સ્પેશિયલી હું આપ સૌને ચોક્કસપણે કહીશ કે ફક્ત ગાંધીનગર નહીં પણ આખા ગુજરાતમાં જય સરદારના નારા ગુંજી રહ્યા છે. તો આપણી તાળીઓમાં એટલો દમ હોવો જોઈએ મિત્રો કે આ તાળીઓની ગુંજ ખરા અર્થમાં આખા ગુજરાત અને ગ્લોબલી એટલે કે આખા વિશ્વમાં સંભળાય. થેન્ક યુ સો મચ એવરીબડી, એન્ડ વન્સ અગેન વી વેલકમ ઓલ ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ હિયર એન્ડ ધ ફર્સ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ સેશન ઓફ ધીસ સમિટ ઉદ્યોગ જગતની આવતીકાલ. આપણા મોડરેટર છે આદરણીય શ્રી મુકેશભાઈ, તો હું હવે વિનંતી કરીશ તેઓને તેઓ આ સેશનમાં આગળની વિધિ કરશે. ધન્યવાદ. નમસ્કાર. જય સરદાર. મિત્રો, નમસ્કાર અને સરદારનો કેવો સુંદર પ્રાસ. પાટીદાર, ગ્લોબલ બિઝનેસ પાટીદાર સમિટ એક અભૂતપૂર્વ ઐતિહાસિક સંમેલન. પાપા પગલીથી મંડાણ કર્યા છે, પણ નિર્ધાર છે એનો કે દર બે વર્ષે ચલાવતા રહીશું. મેં આ સ્વપ્નના દ્રષ્ટાઓને હું અંતરથી અભિનંદન આપું છું. આપણે સૌ મિત્રો, આજે આ બીજો દિવસ મધ્યાહન છે. ગઈકાલે સુંદર પ્રારંભ થયો, આજે મધ્યાહન, અને આવતીકાલે એક મીનિંગફુલ એન્ડ. આ ત્રણ દિવસનું સંમેલન સ્વપ્ન દ્રષ્ટાની મેં વાત કરી. મિત્રો, કહે છે ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. કારણ કે આજનો વિષય છે ઉદ્યોગ જગતની આવતીકાલ. જેણે આવતીકાલ જોઈ છે એના વિશે ઇલિનોર રૂઝવેલ્ટ એ ખૂબ સુંદર કહ્યું છે કે ધ ફ્યુચર બિલોંગ્સ ટુ ધેમ હુ બિલીવ ઇન ધ બ્યુટી ઓફ ધેર ડ્રીમ્સ. જે એમના સ્વપ્નની સુંદરતામાં વિશ્વાસ રાખે છે તેઓ જ આવતીકાલનું એ સુંદર સ્વપ્ન સાકાર કરી શકે છે. અને માટે જ પાટીદાર વિશેની વાત કરતા અને આજના આપણા થીમ ઉદ્યોગ જગતની આવતીકાલ, જેના બે ખૂબ સુંદર પાસાઓ ધ ફ્યુચર ઓફ બિઝનેસ અને ફેમિલી બિઝનેસ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝનું આ સેશન જ્યારે શરૂ થઈ રહ્યું છે એનું મોડરેશન કરતા હું ખૂબ હર્ષ અનુભવું છું. ઇન માય ઓપનિંગ રિમાર્ક્સ આઈ વોન્ટ ટુ સે, એક શાયરે ખૂબ સુંદર શબ્દોમાં કહ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ રીચ યોર ગોલ, તમારે મંઝિલે પહોંચવું હોય તો શું જોઈએ. તો એણે કહ્યું છે, મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ. અને શાયર કહે છે, સિર્ફ પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ. મિત્રો, આ હોસલાની વાત કરીએ એટલે આપણી નજર સમક્ષ આવે એકમાત્ર અનબીટેબલ અનપેરેલલ્ડ સરદાર, અને માટે આપણે કહીએ છીએ જય સરદાર, જય પાટીદાર. મિત્રો, પાટીદાર નો પહેલો અક્ષર પી. આજે મારા સ્નેહી અને મુરબ્બી શંકરભાઈની એક ઈચ્છા હતી કે મુકેશભાઈ, વર્ષો પહેલા આવા જ પાટીદારના એક વિરાટ સંમેલનમાં મેં મારા મનથી એમ કહું તો મેં એને પેટન્ટ કે ટ્રેડમાર્ક કરાવ્યો નથી, બટ લેટ ઇટ બી ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફ ઓલ ઓફ યુ. મિત્રો, આપ દુનિયાભરના પાટીદારો આવ્યા છો, આપના હૃદયમાં આપના મનમાં પાટીદારની આ વ્યાખ્યા કોરીને જાઓ. કારણ કે આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની જે થીમ છે એ થીમ સાથે સંપૂર્ણપણે સુસંગત છે. પાટીદાર કેવો હોવો જોઈએ,
તો કહ્યું છે પાટીદારનો પી, પી મીન્સ પેશનેટ, જુસ્સાદાર. મેં હોસલાની વાત કરી ને, એટલે પાટીદારનો પી ઇઝ ફોર પેશન, એ ઇઝ ફોર એડવેન્ચરસ, સાહસિક. મિત્રો તમે જુઓ પાટીદાર, મને જયસુખભાઈએ કહ્યું એ મારાથી ડબલ, હું 80-90 દેશો ફર્યો છું, એ લગભગ 150 ઉપર દેશો ફર્યા છે. દુનિયાનો એવો કોઈ દેશ નહીં હોય કે જ્યાં પાટીદાર નહીં હોય. મિત્રો કદાચ એવું કહેવાય છે કે ચંદ્ર ઉપર પણ જો માનવી મળી આવે તો એને પૂછવું પડે, ભાઈ તું પાટીદાર છું ને? ક્યાં નથી પાટીદાર? પાટીદારનું એ ખમીર, પાટીદારનું એ સ્પિરિટ. એટલે પી ફોર પેશનેટ, એ ફોર એડવેન્ચરસ, સાથે ટી ફોર ટ્રસ્ટવર્થી. મિત્રો પાટીદાર જેટલો વિશ્વસનીય, જે પાટીદારો બિઝનેસમાં ઉદ્યોગ જગતમાં સફળતા મેળવી હશે કારણ કે એમની વિશ્વસનીયતા છે. પાટીદાર એનો બોલેલો શબ્દ પાળે.